નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે અગિયાર ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોસ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ અગિયાર ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક મણિપુર રાજ્યના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી ગ્રીન મણિપુર મિશનના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવી તો તે બનાવવામાં આવી છે એલંગબામ વેલેન્ટીના દેવીને આ મિશનની બ્રાન્ડ એમ્બેસેડર નવ વર્ષની એલંગબામ વેલેન્ટિના દેવીને બનાવવામાં આવી છે મણિપુર રાજધાની ઇમ્ફાલ મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય વિધાનસભાની બેઠકો લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે જાન્યુઆરી ઓગણીસો બોતેર પ્રશ્ન બે હાલમાં જ ક્યા રાજ્યની સરકારે મુખ્યમંત્રી બે સહારા ગૌવંશ સહભાગીતા યોજના શરૂ કરી છે તો તે રાજ્ય સરકાર છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર કે જેને આ યોજના શરૂ કરી છે ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો આગળનો પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની સરકાર પ્રતિ વ્યક્તિ પંદર જીબી ડેટા પ્રતિ મહિના માટે મફત આપવાની જાહેરાત કરી છે તો આ જાહેરાત કરી છે દિલ્હી સરકારે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચાર હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર એક રિપોર્ટ પ્રમાણ ભારતમાં કેટલી ભાષાઓ બોલાય છે તો તે બોલાય છે ચારસો ત્રેપન વર્ષ બે હજાર ઓગણીસને ને સંયુક્ત રાષ્ટ્રે સ્થાનિક ભાષાનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસ મુખ્ય મથક ન્યૂયોર્કમાં હાલમાં સેક્રેટરી જનરલ છે એન્ટોનિયો ગુટેરસ અને સભ્ય દેશો છે એકસો પંચાણું પ્રશ્ન પાંચ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તો તે શરૂ કરવામાં આવી હતી વર્ષ બે હજાર પંદરમાં આ યોજના સોળ જુલાઈ બે હજાર પંદરના રોજ લોન્ચ કરવામાં આવી હતી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન છ હાલમાં જ હાશિમ આમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તેઓ કયા દેશના ક્રિકેટર છે તો તેઓ છે સાઉથ આફ્રિકાના બેટ્સમેન હાશિમ આમલા સાઉથ આફ્રિકા તરફથી એકસો ચોવીસ ટેસ્ટ એકસો એક્યાસી વન ડે અને ચોમાલીસ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા છે આઈસીસીનું વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે હાલમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સીઈઓ મનુ સાહની અને સભ્ય દેશો છે આઈસીસીના એકસો પાંચ પ્રશ્ન સાત હાલમાં જ ફેમ ઇન્ડિયા યોજના અંતર્ગત કેટલી ઇલેક્ટ્રિક બસોને મંજૂરી આપવામાં આવી તો તે મંજૂરી આપવામાં આવે છે પાંચ હજાર પાંચસો પંચાણું બસો ફેમ ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ આ યોજના માટે બે હજાર બાવીસ સુધીમાં દસ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે પ્રશ્ન આઠ છાસઠમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મી જીતી તો તે ફિલ્મ છે હેલારો જે ગુજરાતી ફિલ્મ છે હેલારો ફિલ્મ ગુજરાતી ફીચર ફિલ્મ છે ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન નવ હાલમાં જ ભારત છોડો આંદોલનની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી તો તે ઉજવવામાં આવી ભારત છોડો આંદોલન ઓગસ્ટ રોજ શરૂ કરવામાં આવ્યું હતું આ અઠ્યોતેર સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કરવામાં આવ્યા પ્રશ્ન દસ હાલમાં જ એડીબી એ કયા રાજ્યની સડક પરિયોજનાઓ માટે બસો મિલિયન ડોલરના કર્જને મંજૂરી આપી તો તે મહારાષ્ટ્ર રાજ્ય માટે જે સડક પરિયોજના છે તેના માટે મંજૂરી આપવામાં આવી છે એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક સ્થાપના ઓગણીસો છાસઠમાં મુખ્ય મથક ફિલિપિન્સ અધ્યક્ષ તાકીહિકો મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવ વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા રાજ્યની સરકારે લઘુ બચત પ્રોત્સાહન યોજના શરૂ કરી છે તો તે રાજ્ય સરકાર છે ઓડિશા ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન બાર હાલમાં જ રોહિંગ્યા શરણાર્થીઓ માટે કયા દેશે ઓળખપત્ર જાહેર કર્યું તો તે દેશ છે બાંગ્લાદેશ બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચરણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન તેર હાલમાં જ કયા રાજ્યની સરકારે મૌખિક ઇતિહાસ કાર્યક્રમ લોન્ચ કર્યો તો તે રાજ્ય સરકાર છે દિલ્હી દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચૌદ હાલમાં જ કયા દેશમાં સુપર ટાઈફૂનને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો તે દેશ છે ચીન ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચરણ છે રેમબિમ્બી પ્રશ્ન પંદર હાલમાં જ કોને એમએસ સ્વામિનાથન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું તો તે સન્માનિત કરવામાં આવ્યા છે કેનેથ એમ ક્વિન થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તમે ચેનલને સરપ્રાઇઝ જોડતી કરશો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ